વેલકમ વિદ્યાર્થી મિત્રો, નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાર્ષિક પરીક્ષા આવી રહી છે તો ત્યારે આપણે શરૂ કરીએ છીએ વાર્ષિક પરીક્ષાની તૈયારી, જેની અંદર આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બાકી રહેલા 51 થી 100 MCQની. તો મિત્રો, જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ અને લાઇક અવશ્ય કરશો, અન્ય મિત્રોને પહોંચાડશો જેથી બીજા વિદ્યાર્થીઓ પણ તૈયારી કરી શકે. પ્રશ્ન નંબર 51. આજના વૈજ્ઞાનિક અને અદ્યતન ટેકનોલોજીના યુગને કારણે શામાં વધારો થયો છે? સી, બેકારીમાં. 52. આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે? ડી, ગરીબી. 53. સરકારી ક્ષેત્રો અથવા જાહેર સાહસો ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા એટલે શું? ડી, ખાનગીકરણ. 54. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ટિસ્કો કયા પ્રકારના ક્ષેત્રોનો ઉદ્યોગ છે? બી, ખાનગી. નીચેનામાંથી જાહેર ક્ષેત્રોનો ઉદ્યોગ કયો છે? ડી, વિદ્યુત સામગ્રી. 56. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની છે? સી, વન ક્ષેત્ર. 57. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની છે? સી, બેન્કિંગ. 58. શ્રી અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? એ, સહકારી ક્ષેત્ર. 59. માહિતી અને ટેકનોલોજીના કારણે કયા ક્ષેત્રમાં રોજગારીની તકો વધી છે? બી, સેવા ક્ષેત્ર. 60. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું? બી, હિંદ છોડો. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? એ, વિનોબા ભાવે. 62. દાંડી કૂચથી ગાંધીજીએ કયો કાયદો તોડ્યો? સી, મીઠાનો. 63. સવિનય કાનૂન ભંગની લડતના અનુસંધાને કઈ ઘટના બની? બી, દાંડીકૂચ. 64. ગોળમેજી પરિષદો કયા સ્થળે યોજાતી હતી? બી, લંડન. 65. દાંડીકૂચની શરૂઆત કોણે કરી? એ, ગાંધીજીએ. 66. 8 ઓગસ્ટ 1942 રાત્રે કયા આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? સી, હિંદ છોડો. 67. વિશ્વ સંસ્થા રચવાનો વિચાર સૌપ્રથમ અમેરિકાના કયા પ્રમુખે કર્યો? બી, વિલ્સને. 68. સંયુક્ત રાષ્ટ્રો યુએનનું સૌથી મોટું અંગ કયું છે? બી, સામાન્ય સભા. નીચેનામાંથી કયું રાષ્ટ્ર સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી? સી, ભારત. દુનિયાના કામદારોનું શોષણ ન થાય અને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે કઈ સંસ્થા કાર્ય કરે છે? બી, ઇલો, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. સી, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? સી, પેરિસમાં. 72. વિશ્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? બી, વોશિંગ્ટન ડીસીમાં. 73. બાળકોના જીવનની ગુણવત્તા સુધારવા કઈ સંસ્થા કાર્યક્રમો યોજે છે? એ, યુનિસેફ. 74. નીચેનામાંથી કયા ઉદ્દેશનો ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્રોના બંધારણમાં કરવામાં આવેલ નથી? બી, શસ્ત્રોનું ઉત્પાદન. 75. કયા રાજ્યના નવાબે
પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું. એ જૂનાગઢ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ? ડી વીપી મેનનની. કોના મત અનુસાર ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય હતું? એ વાઇસરોય માઉન્ટ બેટનના. 78. જૂનાગઢની સ્વતંત્રતા માટે રતુભાઈ અદાણી તથા અન્ય લોકોએ શાની સ્થાપના કરી? ડી આરજી હકુમત. 79. બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા? એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 80. દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કોણે કર્યું? સી સરદાર વલ્લભભાઈ પટેલ. 81. સ્વતંત્ર ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 82. પોર્ટુગીઝોએ ભારતના કયા સ્થળને પોતાના સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતિકરૂપ ગણતા હતા? એ ગોવાને. 83. નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? બી રવિશંકર મહારાજ. 84. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોની આગેવાની હેઠળ કરવામાં આવી? બી ઇન્દુલાલ યાજ્ઞિક. 85. રાજ્યની પુનઃરચના પંચના અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા? બી ફઝલ અલી. 86. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? ડી 1 મે 1960. 87. ઈસવીસન 1948માં ક્યાંના લોકોએ ફ્રેન્ચોને હિન્દ છોડોનું એલાન આપ્યું? ડી પોંડિચેરી. 88. ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સત્તામાંથી મુક્ત કરવા શું શરૂ કરવાનો નિર્ણય કર્યો? એ ઓપરેશન વિજય. 89. આફ્રિકા ખંડનો વિશ્વવિખ્યાત જળધોધ કઈ નદી પર આવેલો છે? એ જામ્બેજી. 90. સૌપ્રથમ કેપ ઓફ ગુડ હોપની ભૂશીર કોણે શોધી હતી? સી બાર્થોલોમ્યુઝ ડાઇજે. 91. ઇજિપ્ત દેશનું પાટનગર કયું છે? બી સુદાન. 92. આફ્રિકા ખંડનો મોટા ભાગનો પ્રદેશ કયા કટિબંધમાં આવેલો છે? ડી ઉષ્ણકટિબંધ. 93. આફ્રિકાના ઉત્તર ભાગમાં કયો રણ પ્રદેશ આવેલો છે? બી સહારા. 94. નાયલ નદીના કિનારે વિશ્વની કઈ મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી? સી ઇજિપ્ત. 95. એશિયા ખંડની સૌથી લાંબી નદી કઈ છે? ડી યાગત સેકયાંગ, જે ચીન દેશની અંદર છે. 96. એશિયા ખંડમાં આવેલ મીઠા પાણીનું સરોવર કયું છે? સી બૈકલ. 97. અંગ્રેજો કયા દેશને વ્રજદાનવોની વિહારભૂમિ તરીકે ઓળખતા હતા? એ ભૂતાન. 98. એશિયા ખંડમાં આવેલું કયું રણ ઠંડુ રણ છે? ડી ગોબીનું રણ. 99. એશિયા ખંડના કયા દેશને પૂર્વના મોતી તરીકે ઓળખવામાં આવે છે? ડી શ્રીલંકા. એશિયા ખંડમાં આવેલ દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ કયું છે? ડી વર્ખોયાન્સક. તો મિત્રો, આગળ વિજ્ઞાન અને ટેકનોલોજીના એમસીક્યુ માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી
જય શ્રી કૃષ્ણ.